नमस्कार विद्यार्थी मित्रों, हूँ ओड अजय, गुरुकृपा एकेडमी चेलमना आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, अपने रिपीटर विद्यार्थियों जे धोरण दस की अंदर है एमना अनुलक्षी ने अँ शॉर्ट नोट आज आप लीधी से बराबर। अपने आगना लैक्चर की अंदर जो फकरा में प्रश्न जवाब सुधी ने केवी रीतना लखवा बराबर ए शीख्य थूँ बराबर। हवे आज आप शॉर्ट नोट केवी रीतना लखी प्रश्नों आधार और मुद्दा आधार बराबर। मुद्दा आपेला हे तेरे का तो पछी शॉर्ट नोट ने अनुलक्षी ने प्रश्नों आपेला हे तो तमारे एना आधारे शॉर्ट नोट लखवानी रहेशे। ए तमारे त्रण मार्ग में लखवानी रहेशे बराबर। एमां ऑप्शन में बे शॉर्ट नोट हशे, बेमांथी तमारे गमे ते एक लखवानी रहेशे बराबर। तो तमारे हवे शॉर्ट नोट केवी रीतना लखवी प्रश्नों आधारे, तो सौ प्रथम तमारे शुं करवानुं, तो तमारे सौ प्रथम शॉर्ट नोट जे होय एना मुद्दा नी नीचे तमारे एनो जवाब लखवानो, एक एक मुद्दा नी नीचे तमारो जवाब लखवानो बराबर। અને એને તૈયાર એ રીતના જ કરવાની, જ્યારે લખવાની થાય તો જે તમે મુદ્દાના આધારે શોર્ટનોટ લખી છે બરાબર, તો એ બધું ભેગું કરીને પછી લખવાની બરાબર। કારણ કે તૈયાર કરતા જો તમને ન ફાવે તો તમારે મુદ્દાના આધારે એક એક મુદ્દો હોય એના નીચે જવાબ લખી લખી અને તમારે શોર્ટનોટ તૈયાર કરવાની। એ જ રીતના પ્રશ્નથી જો પૂછાયું હોય ક્વેશ્ચનના આધારે બરાબર, તો તમારે એ પણ શું કરવાનું, તો ક્વેશ્ચન લખવાનો એની નીચે એનો જવાબ લખવાનો, પછી ક્વેશ્ચન લખવાનો એની નીચે જવાબ લખવાનો। એ પાંચ થી છ વખત તમે લખશો, લખી લખીને તૈયાર કરશો તો તમારો તૈયાર થઈ જશે કમ્પ્લીટ શોર્ટ નોટ। અને પછી જ્યારે એક્ઝામની અંદર લખવાની થાય તો તમારે શું કરવાનું, તો એ જે તમે તૈયાર કર્યું હોય ક્વેશ્ચનના આધારે, તો તમારે ક્વેશ્ચનના આધારે શોર્ટ નોટ પૂછાય છે તો તમારે એ રીતના પછી શોર્ટ નોટ લખી દેવાની બરાબર। એમાં તમારે ક્વેશ્ચન લખી અને શોર્ટ નોટ નહીં લખવાની, તમારે સીધી જ શોર્ટ નોટ લખી દેવાની। જે પાંચ ક્વેશ્ચન આપેલા હોય તો તમારે ડાયરેક્ટ શોર્ટ નોટ, જે પાંચ ક્વેશ્ચન હોય તો એ ડાયરેક્ટ તમારે જવાબ લખવાના રહેશે પાછી પાછળના। તો તમારે જોઈએ આગળ આપણે કે શોર્ટ નોટ જે અહીંયા લખી છે એ તમને સરળ કેવી રીતના રહેશે, તો આગળ જોઈએ આપણે। અહીંયા જો શોર્ટ નોટ કઈ છે, તો ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પબ્લિક લાઇબ્રેરી, તો જે પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય છે, એટલે કે જેમાં પુરુષો અને સ્ત્રીઓ પણ તેની અંદર ભાગ લેતી હતી બરાબર। તો અહીંયા જોઈએ આપણે પ્રશ્નો આપેલા છે, વેન ઇટ વોઝ ઇસ્ટેબ્લાઇઝડ, જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એની શરૂઆત ક્યારે થઈ હતી, ઇસ્ટેબિલાઇઝ એટલે શરૂ થવું। પછી છે બીજું સેન્ટર ઓફ નોલેજ, તો જે સેન્ટર હતું, સ્થળ આપણે જે કહીએ, તો એની અંદર નોલેજ એટલે કે જ્ઞાન બરાબર, જ્ઞાન આપવામાં આવતું હતું। પછી વિઝડમ એટલે વિદ્વતા, ચતુરાઈ આપણે કહીએ વગેરે। પછી છે વુમેન્સ મેમ્બર્સ, વુમેન્સ મેમ્બર એટલે કે જે સ્ત્રીઓ એ કેટલી હતી, કેટલા ભાગની અંદર હતી। પછી છે વુમેન્સ યુનિટ, યુનિટ એટલે શું થાય, યુનિટ એટલે એમનો એક આખો વિભાગ બરાબર, સ્ત્રીઓનો વિભાગ। પછી છે વુમેન્સ ઇમ્પાવરમેન્ટ, ઇમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ। તો એ આગળ પછી છે મિત્રો, એ જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ચાલુ હતી એની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ હતી, તો એક્ટિવિટી લાઇક ફિલ્મ સ્ક્રીનિંગ, એટલે કે એની અંદર પિક્ચરો બતાવવા, જે એમને લગતા હોય એવા, સ્ત્રીઓને લગતા હોય એવા કોઈક, એમનાથી કંઈક નવું જાણવા મળતું હોય એ રીતના। પછી વર્કશોપ્સ એટલે કે કાર્યશાળા, વુમેન ગેટ હેલ્પ ઇન ફેમિલી કન્ફ્લિક્ટ, કે જે એમની ફેમિલી કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષમાં હોય તો એમને કેવી રીતના મદદ કરે। પછી લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે આપણે જે કહીએ કે કાનૂની તકરાર, પછી પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે કે વ્યવસાયિક એમને સમસ્યા જે હોય એના માટે। પછી સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન, જે લાઇબ્રેરી હતી એની અંદર અલગથી રૂમ આપવામાં આવ્યું હતું સ્ત્રીઓને, કે જેથી તેઓ અલગથી રીડિંગ કરી અને કંઈક શીખે એનામાંથી બરાબર। પછી છે વુમેન્સ ઇમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ, તો એ તેઓ આગળ બીજું શું હતું, તો વુમેન્સની સશક્તિકરણ શાના દ્વારા આગળ આવતું હતું, તો એ ક્લાસીસ દ્વારા, ક્લબ દ્વારા, કાર્યશાળા દ્વારા અને રીડિંગ રૂમ્સ દ્વારા બરાબર। જોઈએ મિત્રો અહીંયા શોર્ટ નોટ આપેલી છે, જે આપણે આગળ વાત કરી જે પ્રશ્નો હતા એના આધારે અહીંયા મુદ્દાસર લખેલી છે શોર્ટ નોટ। તો તમારે આ રીતના શોર્ટ નોટ મુદ્દાસર તમે લખશો તો તમારે ત્રણમાંથી તમને બે કે અઢી માર્ક્સો જરૂરથી જ મળશે, તો તમારે આ રીતના શોર્ટ નોટ લખી દેવાની બરાબર। જોઈએ આપણે પહેલી, કે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ ઇસ્ટેબ્લાઇઝડ ઇન સપ્ટેમ્બર 2030, તો પબ્લિક લાઇબ્રેરી જે છે, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, તો એની શરૂઆત ક્યારે થઈ હતી, તો સપ્ટેમ્બર 2013ની અંદર ઇસ્ટેબ્લાઇઝ્ડ એટલે શરૂ થઈ હતી। પછી છે બીજું, ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, જો આ સેન્ટર, આ સ્થળ હતું એની અંદર બીજું શું ચાલતું હતું, તો ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન,
विजडम એટલે કે વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન માટેનું, એન્ડ રેફરન્સ એટલે કે સંદર્ભ, બરાબર. આ બધું એની અંદર ચાલતું હતું કે જે સ્ત્રીઓને લગતું હતું. હવે વાત કરીએ આપણે વુમેન, જે વુમેન હતી અને એની અંદર કેટલામો ભાગ હતો સ્ત્રીઓનો, તો એમાં અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન્સ, એટલે કે ત્રીજા ભાગની સ્ત્રીઓ હતી જે આ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે હતી, બરાબર, તો એની અંદર ત્રીજા ભાગની સ્ત્રીઓ હતી. હવે જોઈએ, સો ધ લાઇબ્રેરી લોન્ચડ અ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. હવે જે એ પબ્લિક લાઇબ્રેરી જે હતી એની અંદર બધા પુરુષો અને સ્ત્રીઓ એમાં બધા ભેગા મળીને કામ કરતા હતા, બરાબર. તો સ્ત્રીઓએ પછી શું કર્યું, તો એ આગવી એક યુનિટી ઊભી કરી એમની, અને એક ગ્રંથાલય અલગથી બનાવી વુમેન માટે કે જે સ્પેશિયલ સ્ત્રીઓ માટે હોય. હવે જોઈએ, તો એ કઈ સાલની અંદર કર્યું હતું, તો ફેબ્રુઆરી 2014ની અંદર. હવે જોઈએ આગળનો મુદ્દો, ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ. હવે જે આ યુનિટ હતું, તો શાના આધારે, શાના વિશે ચર્ચા કરતો હતો, તો ડિસ્કસ મેથડ ઓફ ઇમ્પાવરિંગ વુમેન, કે મહિલા સશક્તિકરણના અનુસંધાને પદ્ધતિ દ્વારા આ ચર્ચા કરતો હતો. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. જે લાઇબ્રેરી ઓપન કરી હતી એની અંદર જે હોલ હતો એમાં શું હતું, તો પિક્ચરો બતાવવામાં આવતા હતા, મૂવીઝ બતાવવામાં આવતા હતા, જેથી મહિલાઓનું સશક્તિકરણ, મહિલાઓ આગળ આવે એના માટે. પછી વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, તો મહિલાઓ ઘરે રહીને શું કરી શકે, તો આર્થિક તેમની વ્યવસ્થા છે તો એના માટે કંઈક કરી શકે. પછી ઓર ગાર્ડનિંગ એટલે કે બગીચાનું કામ પણ તેઓ કરી શકે. પછી ચાઇલ્ડ કેર એટલે કે બાળકોની સારસંભાળ કેવી રીતના રાખવી, ઓર ધ આર્ટ્સ એટલે કે કલા પણ તેમને તેઓ આગળ શીખવવામાં આવતી હતી. હવે જોઈએ આગળ, તો ધ વુમેન ઓલ્સો ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ, કે જે એમની ફેમિલી છે, બરાબર, તો ફેમિલીને સંઘર્ષ સમયે કેવી રીતના મદદ કરવી તે પણ તેઓ આગળ શીખવવામાં આવતું હતું. પછી લીગલ ડિસ્પ્યુટ્સ, તો આ જે કાનૂની તકરારો થતા હતા એનાથી દૂર રાખવા માટે આ સ્ત્રીઓને જે કાર્યશાળા ખોલી હતી, બરાબર, એની અંદર આ બધું શીખવવામાં આવતું હતું. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, તો પ્રોફેશનલ પ્રોબ્લેમ જે હોય, વ્યવસાયિક પ્રોબ્લેમ, સમસ્યા, તો એ પણ તેઓ આગળ એમને શીખવવામાં આવતું હતું કે એનો સામનો કેવી રીતના કરવો. પછી છે ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. હવે આ જે મહિલાઓ હતી, તો તેઓએ શું કર્યું, શું પ્લાન બનાવ્યો, શું આઈડિયા બનાવ્યો, કે સ્ત્રીઓ અલગથી રૂમની અંદર વાંચી, બરાબર, તો અને વાંચી અને પોતાનું શું કરવું પોતે, બરાબર, તો એનો વિચાર કરી શકે તેના માટે આગળ અલગ રૂમ બનાવવામાં આવેલો હતો. પછી આગળનો મુદ્દો છે, ઇટ એન્કરેજીસ વુમેન્સ ઇમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ. મહિલાઓનું સશક્તિકરણ બહાર કેવી રીતના આવશે, તો તેના માટે શું કર્યું, સેપરેટ રીડિંગ રૂમની અંદર તો ક્લાસીસ શરૂ કર્યા, ક્લબ શરૂ કર્યા. પછી વર્કશોપ એટલે કે કાર્યશાળા, કે જેની અંદર 7 ક્લાસીસ ચાલતું હોય કે બ્યુટી પાર્લર ચાલતું હોય, આવું શીખવામાં આવતું હતું. એન્ડ રીડિંગ રૂમ્સ, અને વંચવા પણ તેમને અલગથી પુસ્તકો પણ એક રૂમની અંદર મૂકેલા હતા. જોઈએ આગળ. હવે મિત્રો, આ જે શોર્ટ નોટ આપણે જોઈ, બરાબર, કે આ શોર્ટ નોટની અંદર આપણે મુદ્દાસર એના જવાબ આપેલા છે, બરાબર. તો તમારે આ જે શોર્ટ નોટ તમે જ્યારે પ્રશ્નોના આધારે કે મુદ્દાના આધારે પૂછાય, તો તમારે એનો સ્ટેપ બાય સ્ટેપ લખવાની રહેશે. જેટલો પહેલા પ્રશ્નનો જે મુદ્દો હોય, તો એ તમારે એનો જવાબ લખી દેવાનો, બીજા પ્રશ્નનો મુદ્દો હોય તો એનો જવાબ તમારી રીતના લખવાનો રહેશે. તો આ રીતે તમે જો શોર્ટ નોટ તૈયાર કરશો, તો તમે એકદમ સારી રીતે શોર્ટ નોટ લખી પણ શકશો. હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ, તો મેં આગળ જે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટો છે, કે જેની અંદર તમારી આ 5 શોર્ટ નોટો અહીંયા લખેલી છે, એની અંદરથી તમારે 2 તો ડેફિનેટલી તમારે 100% તો 2 તો પૂછાશે જ આની અંદરથી. તો તમે આ જો શોર્ટ નોટ તમે લખી, એક શોર્ટ નોટ 5-5 વાર લખી જો તમે તૈયાર કરશો, તો તમે સારી રીતે લખી શકશો. એમાં પહેલી શોર્ટ નોટ છે કે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, જે બીજા પાર્ટની શોર્ટ નોટ છે. પછી બીજી છે કે પાલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, જે આપણે પહેલા પાર્ટની શોર્ટ નોટ છે. હવે રામસિંગ 070 છે એ તમારે લગભગ 100% પૂછાય જ છે, બરાબર. આ શોર્ટ નોટ તમારે લગભગ પૂછાય જ છે, તો તમારે એ શોર્ટ નોટે વધુ ભાર આપી દેવાનું. પછી ત્રીજા નંબર છે અરુણ્સ NGO EFI, તો અરુણ જે હતો એ એન્વાયરમેન્ટાલિસ્ટ હતું, બરાબર, પર્યાવરણવાદી જે આપણે કહીએ. પછી ચોથી છે મધર અ વન્ડરફુલ ક્રિએશન, કે જે મધરની બનાવટ ભગવાને કરી, બરાબર, એની શોર્ટ નોટ છે, એ તમારે પણ જોઈ લેવી. પછી છે હેલન અ ગિફ્ટેડ લર્નર, કે હેલન
जे हती एने जे एना शिक्षके मदद करी हती, बराबर। तो ये जे शॉर्ट नोट छे ए तमारे आ एक थी पांच नंबर नी शॉर्ट नोटो तमारे तैयार करी देवी अने तमारी जे नोटबुक में उतारी देवी अने आ शॉर्ट नोट ने तमारे पांच पांच वार लखीने तमे जो तैयार करशो तो तमारे सारी रीते तैयार थई जशे। तो मित्रों जे आगळ आपणे शॉर्ट नोट चलावी तो एना आधारे तमारे शॉर्ट नोट जो तमे तैयार करशो तो तमारे 100% तमने फायदो थशे। नमस्कार मित्रों, आजनुं लेक्चर आपणे अहींया पूर्ण करीए छीए।